નું નામ જણાવો છો? હા, મારું નામ મહેન્દ્ર ભાઈ ઝા. જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ માટે આ કોર્પોરેશને અને જગન્નાથ મંદિર ટ્રસ્ટીઓએ એક કામ હાથમાં લીધું છે, ડેવલપમેન્ટ. શું છે એ ડેવલપમેન્ટ? મને મંદિર પ્રતિ લોકોની આસ્થા અને ભગવાન જગન્નાથના દર્શનનો જે મહિમા વધ્યું છે એનાથી ખૂબ ભીડ થાય છે અને લોકોને ખૂબ સરસ સારી સુવિધા મળી રહે. ખાસ કરીને રથયાત્રા હોય કે રામનવમી હોય કે જન્માષ્ટમી હોય, દિવાળી બેસતું વર્ષ હોય, તો લોકો સારી રીતે ભગવાનના દર્શન કરી શકે, પાર્કિંગની વ્યવસ્થા અમને સારી રીતે મળી રહે એ હેતુથી અમે આ જે કોર્પોરેશને વિકાસનું કામ હાથ ધર્યું છે એમાં મંદિર અને કોર્પોરેશન બંને મળીને એકબીજાના કોઓર્ડિનેશનથી આ વિકાસનું કામ કરવાના છે. જગન્નાથ મંદિરમાં જે જૂના ભાડવાતો રહે છે એમને વૈકલ્પિક સાધન આપવા માટેની એએમસીએ જગન્નાથ મંદિર ટ્રસ્ટ ઉપર નાખી દીધું છે કે એમના ભાડવાતો છે તો જગન્નાથ મંદિરનો ટ્રસ્ટ જ એમને સંભાળશે. એના વિશે શું કહેશો? ના, એ એમની વાત પર સાચી છે અને અમારે કમિશનર સાહેબ જોડે મિટિંગમાં પણ વાત થઈ છે. અમારે સૌથી પહેલાં અમારા ભાડવાતોને ધ્યાન આપીશું. કોઈ પણ અમારા ભાડવાતને જે અમે બીજી જગ્યા આપવાના છીએ એ જ આ જ એરિયામાં અમારી પ્રમાઇસીસમાં જ અમે અત્યારે ધારો કે જે બે માળનો છે ને જૂનું મકાન થઈ ગયું છે, ગમે ત્યારે ચાલ પડી જાય કન્ડિશન છે, અમે બે માળની જગ્યાએ 10 માળનો બનાવીને એપાર્ટમેન્ટ બનાવીને એ બધાનો સમાવેશ કરવાના છે. કોઈ પણ ભાડવાતને અમે આમાંથી ખાલી કરાવીને ભગાડવાના નથી કે અમારે તો ભાડવાતો હતો, બધા જગન્નાથ મંદિરના ભાડવાતો નથી, સેવકો છે અને એ બધાનો સમાવેશ આ જગ્યામાં કરવાના છે. ખૂબ સરસ અને સારું વિકાસનો આ એક પ્લાનિંગ કરેલો છે. એમાં મંદિરમાં દર્શનાર્થીઓને પણ અને એ બધા જે બી ભાડવાતો છે બધા મંદિરના સેવકો છે. અમે સેવકોને મંદિરમાંથી દૂર નથી કરવાના. ફક્ત એટલો છે કે હા, આપણી પાસે જમીન ઓછો છે, કેમ્પસ નાનો છે, તો આપણે 2 માળની જગ્યાએ 10 માળનો પ્લાનિંગ કરીશું, પણ અહીંયા બધાનો સમાવેશ કરવાના છે. બીજી વસ્તુ એ કહેવાય છે કે જગન્નાથ મંદિરની જે પીરાણા રોડ ઉપર ગૌચરની જમીન છે સુરેશ ફાર્મ, એને HS હોટલવાળાને વેચાણ કરી દેવામાં આવી છે, એના વિશે શું કહેશો? જો અમારે છે ને જે સુરેશ ફાર્મમાં જે અમારી માલિકીની તમામ જગ્યાઓ છે આજે પણ એમને છે એ અમે કોઈ પણ સંજોગોમાં ચેરિટી કમિશનરની પરવાનગી વગર વેચવાના નથી. અત્યારે એ TP 38/2 છે એ ફાઇનલ થઈ રહ્યું છે અને કાર્યવાહી ચાલે છે. અને જે વાત છે કે 1/3 સેટલમેન્ટમાં જે તે લોકોને જે તે ખેડૂત જે ભાડવાતો હતા કોર્પોરેશનને, તે કોર્પોરેશને એ જગ્યા એલોટ કરેલો છે. હવે અમારી એ જગ્યા એકચ્યુઅલ માલિકી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે અને કોર્પોરેશનની પરવાનગી લઈને તમામ 40% જમીનો એમને પાછી આપી દીધી છે કોર્પોરેશનને. અને એ ફાઇનલ પ્લોટ તરીકે 38/2 TP અમે એ સમાવેશ કરેલો છે અને ફક્ત અમે ભાડવાતના જે અમોને હક મળેલ છે કોર્પોરેશનમાંથી એ હક અમે ટ્રાન્સફર કરેલ છે. એ જ ગૌચરની જમીનમાં ઇન્ડસ્ટ્રીયલ ઇસ્ટેટના પ્લોટો પણ પડી ગયા છે અને વેચાણ કરાર 7 બાંધના ઉતારામાં એમના બધાના નામ પણ આવી ગયા છે. એ એકચ્યુઅલી ગૌચરની જમીનો નથી, એ તો અમારા મહંતશ્રી હતા, મહંતશ્રી પણ એક ખેડૂત હતા અને તમામ ખેડૂતોને ત્યાં ખેડૂત મંડળને મળેલ છે, એ તહત મળેલ છે, અમને પણ મળેલ છે. ટ્રસ્ટની માલકીની જગ્યા પણ નથી અને જે અમો જે પ્લાન પાસ કરાવેલો છે એમાં પ્લોટિંગ અમે નથી કર્યું. સામે જેને અમે આપ્યું છે એ લોકો વ્યવસ્થિત કોર્પોરેશનમાં પ્લાન પાસ કરાવીને જ કર્યું છે. અમે તો ફક્ત ભાડાના રાઇટ એમને ટ્રાન્સફર કર્યા છે.